નામ છે પાઠ 23 સુંદર કપડાં. તો ચાલો આપણે આ પાઠને સમજીએ. ફ્રેન્ડ્સ, નાની છોકરી સાજીના, તેને એક બહેન, બહેન તેનાથી મોટી, મોટી એને સુંદર ઓઢણી આપી. ફ્રેન્ડ્સ, અહીં એ સાજીના નામની એક નાની છોકરી છે અને તેની એક મોટી બહેન પણ છે. તો એની મોટી બહેને સાજીનાને એક સરસ મજાની સુંદર ઓઢણી આપે છે. ઓઢણીમાં જ સુંદર ભરતકામ અને કભલા લગાવેલા હતા. શું લગાવેલું હતું ઓઢણીમાં? ભરતકામ કરેલું હતું અને સાથે નાના નાના કભલા પણ લગાવેલા હતા. સાંજનું જમવાનું પતાવ્યા પછી સાજીદારે આ ઓઢણી પહેરવાની કોશિશ કરી. તમને ખબર હશે ફ્રેન્ડ, તમે પણ નાના છો તો તમે પણ હમણાં જે છોકરીઓ હોય એ નાની નાની છોકરીઓ મમ્મીની ઓઢણી અથવા સાડી લઈને પહેરતી હોય છે. પહેરો છો ને તમે? હા. તો આ સાજીદા પણ આજે મમ્મી બેને ઓઢણી આપી હતી એ ઓઢણી પહેરવાની કોશિશ કરે છે. ઓઢણી સાથે રમત રમતા તે થાકી ગયો. એ રમી રમીને ઓઢણી સાથે રમે છે અને રમી રમીને તે થાકી જાય છે. કોણ થાકી જાય છે? સાજીદા. પછી સાજીદા શું કરે છે? તે ઓઢણી પહેરીને સૂઈ ગઈ હતી. ઓઢણી એમ ઓઢી લે છે અને સૂઈ જાય છે. તે ઊંઘમાં પણ ઓઢણી વિશે જ વિચારતી હતી. સાજીદા ઓઢણી સાથે રહેવા કરતી હતી ને એટલે એની ઊંઘમાં પણ ફક્ત ઓઢણીને જ સપના પણ આવતા હતા કે એના વિશે જ વિચારતી હતી. સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવતી હશે એવું તે વિચારતી હતી. શું વિચારતી હતી? કે જે સરસ મજાની સુંદર ઓઢણી છે તેને કેવી રીતે બનાવવામાં આવશે એ બધું એ ઊંઘમાં ઊંઘમાં વિચારતી હતી. ફ્રેન્ડ્સ, ચાલો તમે મને કોઈ કહી શકશો કે જે આ સાજીદાની ઓઢણી છે તો કેવી રીતે બનાવવામાં આવી હશે? બોલો, વિચારો વિચારો, કંઈ કહી શકશો મને? હા, બરાબર છે. ફ્રેન્ડ્સ, જે આ સાજીદાની ઓઢણી છે તો તે કારીગરો દ્વારા એમ્બ્રોઇડરી મશીન ઉપર ભરત અને જે અભલા હોય તે લગાવીને ભરતકામ કરીને તે બનાવવામાં આવી હશે. ફ્રેન્ડ્સ, આ ઓઢણી અથવા તો કોઈ કાપડ લઈને તેને આપણે શું અલગ અલગ રીતે પહેરી શકીએ છીએ? પહેરી શકીએ છીએ. હા ફ્રેન્ડ્સ, જો કોઈ ઓઢણી હોય અથવા કોઈ કાપડનો ટુકડો હોય તો આપણે એને ઘણી બધી રીતે અલગ અલગ રીતે પહેરી શકીએ છીએ. જેમ કે સાડી જેવી રીતના ઊંધો નાખીને, સીધો છેડો નાખીને, પાઘડી બનાવીને, લુંગી પહેરીને, બરાબર ને? ઘણી બધી રીતે આપણે ઓઢણી અથવા જે કાપડનો ટુકડો હોય તો આપણે તેને પહેરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે આપણે જે આ કપડાં પહેરીએ છીએ તો તે શામાંથી બનાવવામાં આવે છે? કોણ કહેશે મને? બોલો. હા ફ્રેન્ડ્સ, એક કપાસ નામનો એક છોડ હોય છે. છોડ પ્રકારની વનસ્પતિ હોય છે કપાસ અને તેની ઉપર રૂ ઉગતું હોય છે. શું ઉગે છે? રૂ, બરાબર. તો એ રૂમાંથી સુતરાઉ કપડાં બનાવવામાં આવે છે. ને ફ્રેન્ડ્સ, બીજા અલગ અલગ પ્રકારના પણ આપણને કાપડ જોવા મળે છે. ચલો કોઈ મને કહી શકશો કે કયા કયા પ્રકારના કાપડ આવે છે? બોલો. હા, એક તો આપણે જોઈ ગયા કે સુતરાઉ કાપડ, ત્યાર પછી હા નાયલોન કાપડ, પછી જીન્સ, પછી બીજું શું આવશે? ઉની, રેશમી, બરાબર ને? પછી મલમલ, ટેરેલી, બરાબર ને? હા, અલગ અલગ પ્રકારના કાપડ જોવા મળે છે. ફ્રેન્ડ્સ, દરેક પ્રકારના જે કાપડ હોય છે તે અલગ અલગ રંગના હોય છે, બરાબર ને? એની અંદર ડિઝાઇન પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. કેટલાક કપડામાં તો આપણને અલગ અલગ પ્રકારની વર્ટિકલ ડિઝાઇન પણ જોવા મળે છે. તો આ ડિઝાઇન એ છાપકામ દ્વારા કરવામાં આવેલી હોય છે. તમે જામનગર અને કચ્છની બાંધણીને તો જોઈ જશો, બરાબર ને? બાંધણી એક સાડીનો પ્રકાર છે. તો એ સાડીની અંદર અલગ અલગ પ્રકારનું છાપકામ કરીને એ લોકોએ સાડી બનાવેલી હોય છે. તો ફ્રેન્ડ, આ રીતે અલગ અલગ પ્રકારે કપડાં બનાવવામાં આવે છે અને કપડાની ઉપર ડિઝાઇન કરવામાં આવે છે. ફ્રેન્ડ્સ, દરેક ઋતુમાં પણ આપણે અલગ અલગ પ્રકારના
फ्रेंड्स અહીંયા આપ્યું છે કે ઘરમાં કોઈ પણ કપડાં જુઓ તમને એની રચનામાં તેના રંગમાં અને તેની ભાતમાં શું ભેદ લાગે છે તેની નોંધ કરો ફ્રેન્ડ્સ અહીંયા એક કોષ્ટક આપ્યું છે એમાં લખ્યું છે પહેલાં કપડાંનું નામ પછી છે કપડાંની રચના રંગ અને છેલ્લે છે ભાત અને ડિઝાઇન તો ફ્રેન્ડ્સ આની અંદર આપણે કોષ્ટક પૂરો કરવાનો છે તો ચાલો આપણે તે પૂર્ણ કરીએ અહીંયા પેલા કપડાંનું નામ તો આપણા ઘરમાં કોઈ પણ એક કપડું હોય જેમ કે સુતરાઉ કાપડ તો અહીંયા લખવાનું સુતરાઉ કાપડ પછી કપડાંની રચના એટલે કે આ કાપડથી શું એમાંથી શું બન્યું છે તો કે શર્ટ ટી શર્ટ બરાબર એ રીતનું પછીનો રંગ કેવો છે તો એનો રંગ જે હોય તે કે લાલ લીલો પીળો બરાબર અને એની અંદર ભટ અને ડિઝાઇન તો કેવી ડિઝાઇન છે તો એમ લખવાનું કે નાની ગોર ડિઝાઇન ત્યાર પછી આપણા ઘરમાં કપડાંની રચનામાં ઊની ઊન ઊની કાપડ હોય બરાબર એમાંથી શું બનાવેલું હોય તો કે સ્વેટર સ્વેટરનો રંગ કેવો છે તો અલગ અલગ પ્રકારનો હોય અથવા તો રંગબેરંગી એવું લખી શકાય બરાબર અને એની અંદરની ડિઝાઇન કેવી છે તો લખવાનું કે મોટી ડિઝાઇન છે બરાબર તો આ રીતે તમારે લખવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમારે તમારા ઘરમાંથી કપડાં જોવાના છે અને આ આખું કોષ્ટક ચોપડીની અંદર તમારે પૂર્ણ કરવાનું છે એટલે કે પૂરું કરવાનું છે ફ્રેન્ડ્સ આપણે અહીંયા છાપકામ કરવાનું છે તેમાં તે થોડાક વોટર કલર અલગ અલગ કલરના અને શાકભાજી અથવા ફળોને આ રીતે કાપીને લેવાના છે ત્યાર પછી એને કલરમાં બોળીને આપણે એને કાગળ પર અથવા નોટમાં આપણે તેને છાપકામ કરી શકીએ છીએ ચાલો આપણે અહીંયા જોઈએ કે કેવી રીતે છાપકામ કરવાનું છે જુઓ અહીંયા પહેલાં કોઈ પણ શાકભાજી અહીંયા એક બટાકું લીધું છે બરાબર તેને કલરમાં બોળવાનો છે અને આ રીતે કાગળ પર છાપવાનું છે ત્યાર પછી અહીંયા એક રીંગણ લીધું છે રીંગણને પણ આ રીતે કલરમાં બોળવાનું છે અને પછી એને કાપવાનું છે શાકભાજીને પહેલાં વચ્ચેથી કાપી લેવાનું હોય છે પછી તેની છાપ કરવાની અહીંયા એક ટામેટું છે એને પણ કલરમાં બોળ્યું છે અને તેને કાગળ પર છાપકામ કર્યું છે તો ફ્રેન્ડ્સ આ રીતે શાકભાજી અને ફળો પણ આપણે લઈ શકીએ છીએ તેને વચ્ચેથી કાપી નાખવાનું અને પછી તેને કલરમાં બોળીને આ રીતે કામ કરી શકીએ છીએ ઓકે ફ્રેન્ડ્સ